જેમ આપણે ઝડપ વિશે ભણી ગયા છે. હવે આપણે આગળ ભણવાનું છે સમય વિશે. આપણે ગતિ વિશે પણ જોઈ કે કોની ગતિ વધારે કોની ઓછી, એમાં આપણે સમય વિશે ભણવાનું છે. 13.3 સમયનું માપન, મેઝરમેન્ટ ઓફ ટાઈમ. જો તમારી પાસે ઘડિયાળ ન હોય તો દિવસમાં કેટલા વાગ્યા છે તમે કેવી રીતે નક્કી કરશો? તમારી પાસે ઘડિયાળ જ નથી તો દિવસમાં કેટલા વાગે તમે કઈ રીતે નક્કી કરશો? આપણા પૂર્વજો માત્ર પડછાયાને જોઈને દિવસમાં આશરે કેટલો સમય થયો હશે તે કહી શકતા હતા. આપણા પૂર્વજ છે એ સૂર્યને આપણે તો જેમ જે બાજુ સૂર્ય જાતો જાય એ સૂર્ય ઉપરથી નક્કી કરી શકતા હતા, તો પડછાયા ઉપરથી નક્કી કરતા, પડછાયો જે બાજુ પડે એ ઉપરથી નક્કી કરતા કે હવે કેટલા વાગ્યા હશે. તમને તે વાતની નવાઈ લાગે છે ને? નવાઈ લાગે કે પડછાય ઉપરથી કેમ ખબર પડે? પણ પૂર્વજો પડછાય ઉપરથી નક્કી કરતા. આપણે એક મહિનો એક વર્ષ સમય પણ કેવી રીતે માપે? આપણે એક મહિનો કઈ રીતે માપે? ક્યાં એક મહિનો હવે તો તારીખ ઉપર થી આપણે કઈ ધારો, પહેલી તારીખ થઈ હવે છેલ્લી 30 અથવા 31 તારીખ આવે એટલે એક મહિનો, અથવા તો 30 દિવસ થાય એટલે એક મહિનો. તો પેલા બધા એક મહિનો એક વર્ષ કઈ રીતે માનતા? અત્યારે માપતા ખબર પડે કે એક મહિનો થયો તો આ પૂનમ આવે અને આવતી પછી પૂનમ આવે ત્યારે એને શું કહેતા? એક મહિનો. પૂનમ પછી અમાસા એટલે પૂનમ અમાસ 15 દિવસ હોય, અમાસ પછી વરી પાછી પૂનમ એટલે એ 15 દિવસ એટલે એને શું કહેતા? એક મહિનો. આપણા પૂર્વજોએ નથી હોતી હોતું કે કુદરતમાં બનતી નાના શું કહેવાય?
જ્યારે લોહતને ઘોડાને થોડાક અંતર એક બાજુથી લઈને મુક્ત કરવામાં આવે ત્યારે તે એક બાજુથી બીજી બાજુ ગતિ કરવા લાગે છે। હવે લોલકનું દોરી આપણે પકડેલી છે ને એક બાજુ લઈ જવાનું અને પછી એને મુક્ત કરવાનું। લોલક છે એ પોતે ગતિ એટલે ધાતુનો ઘોડો છે પોતે ગતિ કરશે। એક બાજુથી ક્યાં જશે બીજી બાજુ એટલે કે એક બાજુથી બીજી બાજુ છે ને વળી પાછું એની જગ્યાએ પાછો આવે છે। સાદા લોલકની એક બાજુથી બીજી બાજુની ગતિ આગળ વધે છે દોલન ગતિનું ઉદાહરણ છે। લોલક છે એક બાજુથી બીજી બાજુ જાય છે તેને શું કહેવાશે આવર્ત ગતિ અથવા તો દોલન ગતિ। તમે જ્યાંથી મુક્ત કરો છો ત્યાંથી જઈને વચ્ચે જશે વચ્ચેથી ફરી બીજી બાજુ જશે ત્યાંથી વચ્ચે ફરી પાછું એની જગ્યાએ પાછું આવશે। આપણે નામ આપ્યું એ બી સી એ સ્થાનેથી આપણે એને મુક્ત કર્યું તો બી એ જાય બી થી સી એ જશે સી થી બી અને બી થી વળી પાછું ક્યાં આવશે તો કે એ સ્થાન ઉપર। જ્યારે લોલકનો ઘોડો તેના મૂળભૂત સ્થાન ઓ થી આપણે એ બી સી નામ આપ્યું તેમાં શું નામ આપ્યું છે એ ઓ બી મૂળભૂત સ્થાન કયું કીધું કે જ્યારે લોલક સ્થિર છે સ્થાન કયું કીધું ઓ ઓ થી આપણે એને એ સ્થાને લાવી છીએ એ સ્થાને આવે બાદ બી સ્થાને આવીને ઓ સ્થાને પાછો આવે એટલે કે જ્યારે આપણે લોલકને સ્થિર સ્થિતિમાં રાખેલું છે તો ત્યાંથી ધક્કો મારવામાં આવે તો એ સ્થાને જશે એ થી બી સ્થાને જશે બી થી પાછો ક્યાં આવશે ઓ સ્થાન પર ત્યારે લોલકનું એક દોલન પૂર્ણ થયું કહેવાય। લોલક સ્થિર સ્થાને છે એને આપણે ધક્કો મારી એટલે કે એ જશે એ થી બી એ જશે બી થી વળી પાછું ઓ સ્થાને આવે તેને કહેવાય એક દોલન। તેવા આપણે દોલન કરવાના અને કેટલા સેકન્ડમાં દોલન થાય છે સાવ સ્થિર છે ત્યાં સુધી આપણે દોલન ગણવાના। વળી લોલકના ઘોડાને એક તરફના મહત્તમ સ્થાન અંતર એક થી બીજી બાજુના મહત્તમ સ્થાન અંતર બી સુધીની ગતિ બાદ પાછો તે પ્રથમના તબક્કા સ્થાન અંતર એ બિંદુએ પાછો ફરે છે તેને પણ લોલકનું દોલન કહેવાય। હમણાં મેં તમને કીધું એ બી ને સી વાળો એ બી સી એ છે સી થી વળી પાછું સી બી ને વળી પાછું એ સ્થાન આવે તેને કહેવાશે એક દોલન। લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે। લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે જેટલો ટાઈમ લાગે ને એને કહેવાશે એનો આવર્તકાળ। એના માટેની પ્રવૃત્તિ એક છે પ્રવૃત્તિ 13.2 આશરે 1 મીટર લંબાઈની દોરી કે પાતળો તાર લઈને આકૃતિ 13.4 એમાં દર્શાવ્યા મુજબ લોલકની રચના કરો। નજીકમાં જો કોઈ પંખો ચાલુ હોય તેને બંધ કરી દેવાનો। લોલકના ઘોડાને તેના મૂળભૂત સ્થાન ઓ પરથી સ્થિર થઈ જવા દો। આ મૂળભૂત સ્થાનની નીચેની જમીન પર કે પાછળની દિવાલ પર નિશાન કરો જેથી આપણે ખબર પડે કે લોલકનું મૂળભૂત સ્થાન આ જ જગ્યાએ છે। લોલકનો આવર્તકાળ માપવા માટે આપણે સ્લોપ વોચની જરૂર પડશે। આપણે લોલકનો આવર્તકાળ માપવો છે અને સમય માપવો છે તો આપણે એને સ્લોપ વોચની જરૂર પડશે। જો કે સ્લોપ વોચ મળી શકે તેમ ન હોય તો ટેબલ ઘડિયાળ કે પાંડા ઘડિયાળ પણ ચાલે। લોલકને ગતિ કરવા માટે હળવેથી લોલકના ઘોડાને પકડીને સહેજ એક બાજુ લઈ જાઓ એટલે લોલકને ગતિ કરવાની છે તો હળવેથી લોલકને પહેલા તો પકડવાનો અને એક બાજુ લઈ જવાનો। ધ્યાન રાખો કે જ્યારે ઘોડાને સ્થાનાંતર કરાવો ત્યારે દોરી સખત ખેંચેલી હોવી જોઈએ। દોરી છે એકદમ વ્યવસ્થિત પકડેલી હોવી જોઈએ। જો વ્યવસ્થિત પકડેલી નહીં હોય તો લોલકનું છે આપણે આવર્તકાળ વ્યવસ્થિત મળશે નહીં। હવે ઘોડાને તેની સ્થાનાંતરની સ્થિતિમાંથી મુક્ત કરી દો। યાદ કરો કે જ્યારે ઘોડાને મુક્ત કરો ત્યારે તેને ધક્કો મારવાનો નથી। ઘોડાને આપણે એક બાજુ લઈ ગયા તો ખાલી એને મૂકવાનો જ છે ઘોડાને ધક્કો મારવાનો નથી। ઘોડો જ્યારે મૂળભૂત સ્થાને હોય ત્યારે ઘડિયાળના સમય નોંધો। ઘોડો જ્યારે મૂળભૂત સ્થાને હોય ત્યારે ઘડિયાળના સમય નોંધવાનો। મૂળભૂત સ્થાનને બદલે ઘોડો જ્યારે એક તરફ ચવટની સ્થિતિમાં હોય ત્યારે પણ તમે સમયની નોંધણી કરી શકો છો। હવે જ્યારે પણ આપણે ઘોડાને મુક્ત કરી તો સ્ટોપ વોચ તો ઘોડાને મુક્ત કરી તો તરત જ છે સ્ટોપ વોચ ચાલુ કરી દેવાય।
ગણવાનું કેટલા ગલન થયા 1 2 એવી રીતેના 20 ગલન થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની 20 ગલન થઈ જાય તરત સ્ટોપ વોચ બંધ કરી દેવાની કોષ્ટક 13 2 માં તમારા અવલોકન નંબર કોષ્ટકમાં પહેલું અવલોકન નમૂના તરીકે દર્શાવેલું છે તમારા અવલોકન નમૂના અવલોકન કરતા જુદા હોવા જોઈએ એમાં નમૂનાનું અવલોકન આપ્યું છે તો એના અવલોકન કરતા આપણું અવલોકન કેવું હોય અલગ આ પ્રવૃત્તિનું પુનરાવર્તન સતત કરવાનું 20 ગલન માટે મળતા સમયગાળાને 20 અંક વડે ભાગતા આપણે 1 ગલન માટેનો સમયગાળો મળે 20 ગલન છે અને 20 સેકન્ડનો સમય લાગ્યો તો 20 ગલન માટે 20 સમયનો સમય લાગ્યો તો 1 ગલન માટે કેટલો સમય લાગે તો 20 ભાગ્યા 20 આપણે શું મળશે 1 ગલનનો સમયગાળો તો 1 સેકન્ડ શું તમારા અવલોકન આવર્તન બધા અવલોકન માટે લગભગ સમાન છે તો બધા અવલોકન માટે સમાન હશે નહીં એ નંબર મૂળભૂત સ્થાનાંતરમાં થતા નજો ફેરફાર અવલોકન આવર્તન અસર કરતા થોડો ઘણો જે સેકન્ડમાં ફેરફાર થાય છે આ વખતે તો આવર્તનમાં કાંઈ અસર કરશે નહીં હાલના સમયમાં મોટા ભાગની ઘડિયાળો તથા કાંટા ઘડિયાળોને એક અથવા એક કરતાં વધુ સેલ વાળી હોય છે હાલના સમયની અંદર કાંટા ઘડિયાળો હોય એક સેલ વાળી પણ હોય ને એક કરતાં વધુ સેલ વાળી પણ જોવા મળે છે અહીંયા પેલા આપણે આવર્તન આપેલું છે દોરીની લંબાઈ 100 સેન્ટીમીટર રાખેલી છે 20 ગ્રામ માટે 42 સેકન્ડ લાગ્યા તો આવર્તન 2.1 એટલે કે 42 ભાગ્યા 20 કરવાના આ કેટલો દોલનનો 20 ગ્રામ માટે કેટલો સમયગાળો છે તો આ સમયગાળો આપેલો છે 20 ગ્રામ માટે 42 સેકન્ડ લાગ્યા 1 ગ્રામ માટે કેટલો લાગે તો 42 ભાગ્યા 20 એટલે આપણને મળશે 2.1 જો 10 ગ્રામ હોય તો આપણે છેદમાં 10 કરવાના જેટલા દોલન હોય એટલા કરવાના કિલોમીટર પ્રતિ અવર આટલી કલાકમાં આટલા કિલોમીટર પ્રતિ
ભણતર કર્યું પણ મીટર પ્રતિ કલાક ક્યારે પણ દર્શાવવામાં આવશે નહીં. ઝડપનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, મીટર પ્રતિ મિનિટ, કિલોમીટર પ્રતિ કલાક દર્શાવે પણ ક્યારે પણ મીટર પ્રતિ કલાક દર્શાવે. એક કલાકમાં કે એક કિલોમીટર જેટલું અંતર કપાય ને ક્યારે પણ મીટર પ્રતિ કલાકની અંદર એનો એકમ ક્યારે દર્શાવવામાં આવશે નહીં. તમારે યાદ રાખવું જોઈએ કે બધા એકમોની સંજ્ઞાઓ એકવચનમાં જ લખાય. બધા એકમની સંજ્ઞા છે ને એકવચનમાં જ લખાય. ફોર એક્ઝામ્પલ તમને આપેલું કે 50 કિલોમીટર લખાય, પછી કિલોમીટર ના આપણે પાછળ એસ લગાડીએ તો એસ લગાડવામાં આવતો પછી કિલોમીટર ન લગાય. 50 કિલોમીટર 100 કિલોમીટર તો 100 કિલોમીટર, 200 હોય તો 200, 300 હોય તો 300 કિલોમીટર, કિલોમીટર લગાડવામાં આવતું નથી. અથવા 8 સેન્ટીમીટર તો 8 સેન્ટીમીટર લગાડવામાં આવે નહીં. પૂછોને નવાય લાગે છે કે એક દિવસ ની કેટલી સેકન્ડ થાય, એક વર્ષ ના કેટલા કલાક થાય તેને તમે યાદ કરાવી શકશો? એક દિવસ ની કેટલી સેકન્ડ અને એક દિવસ ના કેટલા કલાક તે આપણને તમને લીખાની અંદર પણ આપેલો છે. દાખલો છે કે એક દિવસ ની કેટલી સેકન્ડ થાય. પહેલા તો આપણે એક દિવસ ની સેકન્ડ જોતી હોય તો પહેલા તો આપણે એક દિવસ ના કલાક જોતા પડે કે એક દિવસ ના કેટલા કલાક. તો એક દિવસ ના 24 કલાક, એક કલાક ની કેટલી મિનિટ? તો એક કલાક ની 60 મિનિટ. આપણે કેમ કે એક કલાક ની 60 મિનિટ. અને એક મિનિટ ની કેટલી સેકન્ડ? તો કે એક મિનિટ ની 60 સેકન્ડ. તેના ઉપરથી તમે દિવસ ની ગણતરી પણ કરી શકો. એક દિવસ બરાબર 24 કલાક. કલાક ઉપરથી આપણે મિનિટ ગોતાની, મિનિટ ઉપરથી સેકન્ડ ગોતાની, પછી આપણે દિવસની ગણતરી કરી શકે જે તમારી ટેક્સ લિખાની અંદર છે. આખેલા લોલકનો આવર્તકાળ અચળ હોય છે તેની શોધ માટેની વાર્તા રસપ્રદ છે. જે લોલકનો આવર્તકાળ આપેલો હોય અચળ હોય એની એક વાર્તા રસપ્રદ છે. તમે પ્રખ્યાત વૈજ્ઞાનિક ગેલિલિયો ગેલિલી લગભગ બધાય નામ સાંભળ્યું હશે. 1564 થી 1662 નામ તો સાંભળ્યું જ હશે. એવું કહેવાય છે કે એક વખત ગેલિલિયો ચર્ચમાં બેઠા હતા. તેમણે નોંધ્યું કે છતમાંથી સાંકળ વડે લટકાવેલ લેમ્પ ધીરે ધીરે એક બાજુથી બીજી બાજુ સુધી ગતિ કરે છે. ગેલિલિયો જે ચર્ચમાં બેઠા હતા અને છતમાં જે સાંકળ સાથે લેમ્પ જોડેલો હતો એ લેમ્પ છે ધીમે ધીમે એક બાજુથી બીજી બાજુ ગતિ કરતો હતો. તેમને એ જાણીને આશ્ચર્ય થયું કે લેમ્પ એક દરમ ખૂણા ફરે તેટલા સમયમાં તેનો એક ધબકારો થાય છે. એને એમ થયું કે જ્યારે લેમ્પનો એક દરમ ખૂણો થાય છે ને ત્યારે એના હૃદયનો એક ધબકારો થાય છે. આ અવલોકનની ખાતરી કરવા માટે ગેલિલિયો જુદા જુદા લોલકો પર પ્રયોગો કર્યા હતા. એને એ લોલકની ખાતરી દોરણની એને ખાતરી કરવા માટે જુદા જુદા લોલક ઉપર એને પ્રયોગ કર્યા. તેમણે શોધી કાઢ્યું કે આપેલ લંબાઈના લોલકને એક દરમ લાગે છે. જો લંબાઈ સરખી હશે તો ગમે એવા લોલક હશે પણ જો લંબાઈ સરખી હશે તો બધા લોલકને એક દરમ પૂર્ણ કરવા માટે લગભગ સમાન સમય લાગે છે. તેમનો અવલોકન લોલકવાળા ઘોડિયાના વિકાસમાં મદદરૂપ બન્યું. આના અવલોકન ઉપરથી પછી લોલકવાળી ઘોડેલ અસ્તિત્વમાં આવી. ચાવીવાળા ઘોડેલ અને ગાંડા ઘોડેલ એ લોલકવાળા ઘોડિયાનું સુધારેલું સ્વરૂપ છે. હવે લોલકવાળી ઘોડે હવે બહુ જોવા નથી મળતી. હવે એનું સુધારેલું સ્વરૂપ છે. હવે કે ચાલીવાળા ઘોડેલ આવે છે અને કાંડા ઘોડેલ આવે છે કે જેની અંદર લોલક તો હોય પણ સાવ નાનું એવું આવેલું હોય છે. જરૂરિયાત મુજબ સમયના જુદા જુદા એકમો વાપરવામાં આવે છે. જેવી જરૂરિયાત એવો જ એકમ વાપરવામાં આવે. ઉદાહરણ તરીકે તમારી ઉંમરને દિવસના કલાકમાં દર્શાવવાને બદલે વર્ષમાં દર્શાવી શકતા ભરી છે. આ ઉંમર છે તો આપણે વર્ષમાં જ કહીએ. 15 વર્ષ હોય, 16 વર્ષ હોય તો વર્ષમાં જ કહીએ. આપણે એમ કહીએ કે મારી ઉંમર આટલા દિવસ અને આટલી કલાકની છે તો એ સંભવ નથી. એટલે આપણે શેમાં દર્શાવી છે તો કે વર્ષમાં દર્શાવી છે. તે જ રીતે તમારા ઘર અને સ્કૂલ વચ્ચે કપાયેલા અંતર માટેનો સમય વર્ષમાં દર્શાવવો ઘણા પણ ભર્યું નથી. આપણી ઘર અને સ્કૂલ વચ્ચે કેટલો સમય છે? ધારો કે 20 મિનિટ હોય તો આપણે એમ ન કે 1 વર્ષ જેટલો સમય છે, 2 વર્ષ જેટલો. આપણને મિનિટની અંદર દર્શાવ
2001 ઈ 2001 જેટલો બોલતા જેટલો સમય લાગે એટલો 1 સેકન્ડ મોટે થી 2001 થી 2010 સુધીની બોલને ખાતી કર સામે તંદુરસ્ત પુખ્ત વ્યક્તિ આરામની અવસ્થામાં તેનું હૃદય 1 મિનિટમાં લગભગ 70 ધબકારા કરે છે તંદુરસ્ત પુખ્ત વ્યક્તિ છે ઈ જ્યારે આરામની અવસ્થામાં હોય ત્યારે એનું હૃદય જે 1 મિનિટની અંદર કેટલા ધબકારા કરશે 70 ધબકારા એટલે કે 10 સેકન્ડમાં 12 વખત ધબકે છે હવે 1 મિનિટ એટલે 60 સેકન્ડ થઈ ગઈ તો 60 સેકન્ડમાં 70 ધબકારા આપણું હૃદય કરે છે તો 10 સેકન્ડમાં કેટલા ધબકારા કરે તો કે 12 વખત ધબકારા કરે છે તો એટલે કે 60 સેકન્ડમાં 70 ધબકારા તો 10 સેકન્ડમાં કેટલા ધબકારા તો 70 ગુણ્યા 10 એના છેદમાં 60 એટલે આપણને જવાબ મળશે 12 વખત બાળકો માટે આ દર સહેજ વધુ હોય છે બાળકો માટે જે નાના બાળકો હશે તેના હૃદયના ધબકારાનો દર સહેજ વધારે હશે પહેલીને એ વાતનું આશ્ચર્ય થાય છે કે જ્યારે લલકવાળા ઘડિયાળો ન હતા ત્યારે સમયને કેવી રીતે માપવામાં આવતો હતો જ્યારે લલકવાળા ઘડિયાળો જ નહોતા ત્યારે સમય કઈ રીતે સામાન્ય વપરાશમાં તથા કાંડા ઘડિયાળમાં જે પણ આપણે સમય માપી શકીએ નાનામાં નાનો સમય કેવો તો કે 1 સેકન્ડ જો કે આ એક ખાસ પ્રકારની ઘડિયાળો પણ મળે છે જેમાં સેકન્ડ કરતા નાનો સમય માપી શકાય છે 1 સેકન્ડ ક્યારે થાય તો કે એનો પણ નાનો જે સમય માપાતો હોય ત્યારે 1 સેકન્ડ થાય કેમ 60 સેકન્ડ બરાબર 1 મિનિટ થાય એની જ રીતે સેકન્ડનો પણ નાનો એવો ભાગ હોય છે પણ એ ખાસ પ્રકારની ઘડિયાળમાં જોવા મળે છે તેમાંની કેટલીક ઘડિયાળો તો 1 સેકન્ડનો 10 લાખ કે 1 કરોડનો ભાગ પણ માપી શકે છે એવી પણ ઘડિયાળ છે કે 1 સેકન્ડ એનો 10 લાખ એટલે કે 1ના છેદમાં 1 સેકન્ડના છેદમાં 10 લાખ અથવા તો 1 સેકન્ડના છેદમાં 10 કરોડ તો એટલો પણ નાનો ભાગ માપી શકાય છે માઇક્રોસેકન્ડ અને નેનો સેકન્ડ જેવા એકમો કદાચ સાંભળે છે માઇક્રોસેકન્ડ નેનો સેકન્ડ આપણે સાંભળ્યું કે 10 ની 6 ઘાત 10 ની 9 ઘાત કહેવાય પણ અહીંયા ત્યાં આપણે નથી જોવાનું માઇક્રોસેકન્ડ અને નેનો સેકન્ડ આપણે સાંભળ્યું હોય કે સાવ ના સેકન્ડનો પણ નાનામાં નાનો એકમ 1 માઇક્રોસેકન્ડ એટલે 1 સેકન્ડનો 10 લાખનો ભાગ 1 સેકન્ડ એના છેદમાં 10 લાખ એનો જે જવાબ આવે ને એને કહેવાય માઇક્રોસેકન્ડ 1 નેનો સેકન્ડ એટલે 1 સેકન્ડનો અબજનો ભાગ 1 સેકન્ડ એના છેદમાં 1 અબજ હવે ઈ જે જવાબ આવે એને કહેવાય 1 નેનો સેકન્ડ આવા સૂક્ષ્મ સમય માપી શકતી ઘડિયાળો વૈજ્ઞાનિક સંશોધનમાં વપરાય છે આટલો સૂક્ષ્મ સમય માપી શકતી ઘડિયાળ છે ને તો વૈજ્ઞાનિક સંશોધનમાં વાપરવામાં આવે શા માટે તેને સૂક્ષ્મ સૂક્ષ્મ સમયની અતિશય જરૂર પડે કે આટલી સેકન્ડમાં આટલું છે એનું કોઈ પણ વૈજ્ઞાનિક સંશોધન કરતા હોય તો આટલી સેકન્ડમાં આટલું છે એ શોધાણું છે તે વૈજ્ઞાનિક સંશોધનમાં એને વધારે ઉપયોગ થાય છે રમતમાં વપરાતા સમય માપનના સાધનો એક સેકન્ડનો 10મો કે 100મો ભાગ માપી શકે છે રમતના વપરાતા સમયની અંદર જે પણ ઘડિયાળનો ઉપયોગ થાય છે એ ઘડિયાળની અંદર સેકન્ડનો 10મો અથવા સેકન્ડનો 100મો ભાગ માપી શકાય છે એવી ઘડિયાળ પણ હોય છે બીજી બાજુ ઐતિહાસિક ઘટનાઓના સમય સદીઓ કે શતાબ્દીઓમાં માપવામાં કોઈ પણ ઐતિહાસિક કોઈ પણ એવી ઘટના હોય તો આપણે કહે કે સદી પહેલા અર્થાત શતાબ્દી પહેલા આપણે કહેતા હોય ને તે સદી અથવા શતાબ્દીમાં મૂકે તે એક સમય જ છે તારાઓ તથા ગ્રહોની ઉંમર અબજ વર્ષમાં માપવામાં આવે છે તારાને ગ્રહની ઉંમર શેમાં માપવામાં આવે તો કે અબજ વર્ષોની અંદર તમે કલ્પના કરી શકો છો કે તેમની
છાંયો જાતો જાય તો છાંયોના જેટલો છાંયો તે યાદ આવે ખબર પડે કે કેટલા વાગેલા છે પછી જળ પડી છે રેત પડી છે આ સાધનની જુદી જુદી રચનાઓ દુનિયાના જુદા જુદા ભાગોમાં વિકાસ પામી છે ખબર પડે તમે કેટલા વાગેલા છે આ રેત પડી છે આ જળ પડી છે